नमस्कार मित्रों, मारू नाम छे भौमिक अने फरीथी लई आव्यो छु आपनी समक्ष एक नवी लघु कथा जेनु शीर्षक छे हैप्पी वेलेंटाइन्स डे। तो चालो शुरू करिए। उर्मी अने वाचा नोटिस बोर्ड पर लखायेली कविता वाची रह्या हता। आपू छु वाचा संवेदनाने, प्यास लई उभो छु प्रीतनी, स्पंदन छे आ हृदय तणु, रणकार थशे त्यारे ज ज्यारे वाचा मळशे दिलने स्पंदन। बन्नेने कविता खूब ज गमी। वाचाने थयुं के हूँ पण मारी कविता नोटिस बोर्ड पर मूकू अने तेणे पण क्लासमां जईने एक पाना पर तेनी कविता टपकावी। मारी दिलोरमी बनी छे मारी कविता, मारा हृदयनी भाषा छे मारी कविता, शब्दों साथे मित्रता छे मारी कविता, स्पंदनोथी झंकृत छे मारी कविता, संवेदनानु वृक्ष छे मारी कविता, शमणाओमां राचे छे मारी कविता, संवेदना। आम नोटिस बोर्ड पर महीनाओ सुधी स्पंदन अने संवेदनानी कविताओ लखाती रही अने नोटिस बोर्ड पर वाचवा माटे पड़ापड़ी थवा लागी। बधा ज विचारे छे के आ स्पंदन अने संवेदना छे कोण? कविताओनी आपले थती जोवा मळे छे, एक दिलनी वात बीजा दिल सुधी पहोंचती जोवा मळे छे, पण आ कविता छे कोनी? ते बधा माटे एक કોયડો હતો। અને આમને આમ એક વર્ષ પૂરું થયું, કોલેજમાં વેકેશન પડી ગયું, નવા વર્ષે ફરીથી કોલેજ શરૂ થઈ અને નોટિસ બોર્ડ પર ફરીથી કવિતાનો નવો દોર શરૂ થયો। હવેની કવિતાઓમાં પ્રીતનો ગુણાકાર થતો જોવા મળે છે। વાચા વિચારે છે કે મારી કવિતાનો જવાબ આપનારા સ્પંદન છે કોણ? કેવો હશે? તેની કવિતા ઉપરથી તો લાગે છે કે આ સ્પંદન જરૂર મારા સ્વભાવ મુજબ જ હશે। સ્પંદન વિચારે છે કે આ સંવેદના કોણ હશે અને કેવી લાગતી હશે, મારે તેને શોધવી કેવી રીતે? બંને પોતપોતાની રીતે એકબીજા માટે વિચારતા રહે છે। બંનેના મિત્ર વર્તુળ પણ સ્પંદન અને સંવેદનાથી અજાણ છે। આ કવિતાઓ નોટિસ બોર્ડ પર કોણ મૂકે છે અને ક્યારે મૂકે છે તેની પણ જાણ નથી। સ્પંદન અને સંવેદના જાણે અજાણે એકબીજા માટે શબ્દ મૈત્રી બાંધી લે છે અને મનોમન એકબીજાને મળવા ઈચ્છે છે। બંનેની નજર એકબીજાને શોધતી રહે છે। આજે નોટિસ બોર્ડ પર એક નોટિસ મૂકવામાં આવી। વિદ્યાર્થી મિત્રો, આપણી કોલેજની સ્થાપનાને 25 વર્ષ પૂરા થતા હોય તો આપણે સૌ કોઈ સાથે મળીને કોલેજનો સ્થાપના દિન ઉજવવા જઈ રહ્યા છીએ। તો આપણી કોલેજના વિદ્યાર્થીઓને પોતાની આગવી પ્રતિભાને રજૂ કરવાનો મોકો આપવામાં આવે છે। આપની કોલેજના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે અનેક કાર્યક્રમ રજૂ કરવાના હોય તો તેની તૈયારી રૂપે એક મીટિંગ રાખવામાં આવી છે, જેથી અચૂક દરેક વિદ્યાર્થીઓએ સભાખંડમાં હાજરી આપવી દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીની માટે આ એક સોનેરી તક છે। સૌએ પોતપોતાની કૃતિ રજૂ કરીને આ સ્થાપના દિનને સોનેરી દિવસ તરીકે ઉજવવાનો છે। બધા જ વિદ્યાર્થીઓ કાર્યક્રમ વિશે વિચારતા થઈ ગયા અને તૈયારીઓમાં લાગી ગયા। વાચા અને ઉર્મીએ પણ પોતપોતાની કૃતિ નક્કી કરી। તે બંનેએ કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વંદના નૃત્ય દ્વારા રજૂ કરશે તેવું નક્કી કરી તેમના આયોજકોને જણાવ્યું। આમ વિવિધ કાર્યક્રમોની સૂચિ તૈયાર થવા લાગી। ટીવાય બીકોમના વિદ્યાર્થીઓએ એક નાટક તૈયાર કરેલું। એ નાટકની રૂપરેખા કાવ્ય જોશીએ તૈયાર કરેલી। નાટકનું મુખ્ય પાત્ર પણ કાવ્ય જોશીએ જ ભજવવાનું નક્કી થયેલું। વાચાએ કાર્યક્રમનું સંચાલન પણ કરવાનું હોય તો તેમણે આ કાર્યક્રમને કવિતા દ્વારા રસભર બનાવવાનું નક્કી કર્યું। આ પ્રમાણે સ્થાપના દિનની ઉજવણીનો કાર્યક્રમ તૈયાર થઈ ગયો અને નિયત દિવસે જ્યારે કોલેજના સભાખંડમાં આવનારા ડ્રેસમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ આવવા લાગ્યા ત્યારે કોલેજનો સભાખંડ એકદમ સુશોભિત થઈ ઉઠ્યો। વાચા અને ઉર્મીનું સ્વાગત નૃત્ય રજૂ થયું ત્યારે વાહવા બોલાઈ ગઈ। તાળીઓના ગળગળાહટ વચ્ચે કાર્યક્રમ આગળ વધતો ગયો। જ્યારે કાવ્ય જોશીના ગ્રુપનું નાટક રજૂ થવા જઈ રહ્યું હતું ત્યારે વાચાએ પોતાની આગવી શૈલીથી કવિતા બોલીને નાટક સંવેદનાની ક્ષણ ની રજૂઆત સંવેદનાપૂર્વક કરી। વાચાની બોલાયેલી કવિતાના શબ્દો સાંભળીને બે કાન ચમક્યા। હા,
આ એ જ કવિતા હતી જે નોટિસ બોર્ડ પર તેમણે જ મૂકેલી, અને નાટકની શરૂઆતમાં જ બોલાતી કવિતા એ જ તો વાચાની લખેલી કવિતા હતી. અને કાવ્ય અને વાચાને ખાતરી થઈ ગઈ કે કાવ્ય જોશી એ જ સ્પંદન છે અને વાચા એ જ સંવેદના છે. અને કાર્યક્રમના બીજા દિવસે જ તેઓએ મનોમન એકબીજાને મળવાનું નક્કી કર્યું, અને આશ્ચર્ય સહ બીજા દિવસે જ બંને સામસામે આવી ગયા. આંખોમાં સંવેદના અને દિલમાં સ્પંદનના તાર ઝણઝણી ઉઠ્યા, અને અનાયાસે જ તેઓએ હાથ મિલાવી લીધા, અને તેમના મૃદુ સ્પર્શમાં અનેક શબ્દો હૈયામાં ઉતરી રહ્યા હતા, અને અચાનક બંને એક સાથે જ બોલી ઉઠ્યા, હેપી વેલેન્ટાઇન્સ ડે. તો બસ આટલી જ હતી આ આજની ટૂંકી વાર્તા. આશા રાખું છું કે આ લઘુકથા તમે તમારા વેલેન્ટાઇન જોડે સાંભળશો અને બંનેને ગમશે, પ્રેમના આ નાના પળોને માણશો. અન્ટિલ નેક્સ્ટ ટાઈમ, થેન્ક યુ, સ્ટે સેફ એન્ડ હેપી વેલેન્ટાઇન્સ ડે.